માં બધું જ ઠીક થઈ જશે. હવે છે ને તમે જરાય ચિંતા નહીં કરો. માં જ્યારે ફાંસ ઘૂસી ગઈ હોય ને ત્યારે જ્યાં સુધી એ નીકળે નહીં ને ત્યાં સુધી દુખાવો રહે જ. પણ જ્યારે નીકળી જાય ને પછી બહુ જ જલ્દી ઘાવ રૂજાય છે. મમ્મી, સજા મને પણ મળવી જોઈએ. તેજલ, તને તારી ભૂલ સમજાઈને એ જ ઘણું છે. બાકી જ્યારથી તું આ ઘરમાં આવી છે ત્યારથી તે કરેલી ને ન કરેલી બધી જ ભૂલોની સજા તને મળી ગઈ છે. મમ્મી, મને માફ કરી દેજો. માફી જો તારે માંગવી હોય ને તો શેફાલીની માંગ. અકારણ તેને ઘણી હેરાન કરી છે. અને બીજી માફી માંગવી હોય તો તું મહેક અને હર્ષની માંગ. કારણ કે તારા આ વર્તનથી સૌથી વધારે જો તકલીફ થઈ હોય ને તો એ બંને છે. શેફાલી, મેં જે તારી સાથે કર્યું છે એ માફીને લાયક તો નથી. બને તો મને માફ કરી દેજો. હબી, શેફાલી જા બેટા, તું જઈને આરામ કર. તને આરામની ઘણી જ જરૂર છે. હર્ષ, મહેક, હું તમારા બંનેની ગુનેગાર છું. મને માફ કરી દો. સંસ્કાર ઉપર થાય છે. અને મેં તો મારા ત્રણેય સંતાનોને સારા સંસ્કાર આપ્યા છે, એક સરખા સંસ્કાર આપ્યા છે. તો પછી રૂપાલી માં મારા આપેલા સંસ્કારનો એક છાંટો પણ કેમ નથી? હું માફી માંગુ છું મારી અસંસ્કારી દીકરીના વર્તન બદલ. Thank you.
મિસકેરેજની વાત તો બધાથી છુપાવી છે, પણ હજી એક બહુ મોટી વાત છુપાવી છે આણે બધાથી. કઈ ઇમ્પોર્ટન્ટ વાત? એ જ કે આણે શેફાલીને ક્લોરોફોર્મ સુંઘાડ્યું હતું અને મારી રૂમમાં બાંધી નાખી હતી. સિજલ, સિજલ, આઈ નો કે મેં બહુ મોટી ભૂલ કરી છે. માફી માંગુ, પણ તો શું કહીને માંગુ? કે મારી ગેરસમજણ થઈ હતી. અને ગેરસમજણની હદ તો જુઓ કે જેને પ્રેમ કર્યો એના પર જ શંકા કરી બેઠો અને ભૂલી ગયો કે એ જ વ્યક્તિએ મારું જીવ બચાવવા માટે મારી સાથે લગ્ન કર્યા. એ પણ પોતાનું ભવિષ્ય ધાવ પર લગાડીને. અને ગેરસમજણે મને એટલો આંધળો અને બેરો બનાવી નાખ્યો કે પોતાના જ બાળકને મેં પારખાનું માની લીધું. હું માફીના લાયક તો નથી. ગુનેગાર નથી. અરે તે તો હંમેશા આ ઘરનું સારું જીત્યું છે. તું મને માફ કરી દે કે મેં તને સમજવામાં ભૂલ કરી નાખી. તારા પરનો જે વિશ્વાસ હતો એ થોડી ક્ષણો માટે વ્યાજબી છે. બધાની સામે હું તમારું અપમાન કરી રહી હતી, તમારી સાથે ખરાબ રીતે વાત કરી રહી હતી, તો પછી એવું વિચારવું વ્યાજબી જ છે ને? હર્ષભાઈ અને મહેક ભાભીને અજાણતા નહીં પણ જાણી જોઈને પણ મેં એમને દુઃખ પહોંચાડ્યું છે. અને એ વાતથી તો એ મને ક્યારે માફ નહીં કરે. મેં પણ હર્ષભાઈ અને મહેક ભાભીને ખૂબ જ પહોંચાડ્યો છે. ગમે તે રીતે બોલ્યો છું, મન ફાવે એમ વર્ત્યો છું, રવિ, જેમણે આપણો તૂટેલો સંસાર જોડવાનો પ્રયત્ન કર્યો છે એમની માફી આપણે સાથે માંગીએ તો સારું.
બચ્ચા. હે ઠાકોરજી, હું તારી સામે હાથ જોડું છું, આભાર માનવા અને વિનંતી કરવા. પણ આભાર એ વાતનો માનું છું કે છેલ્લા કેટલાય વખતથી મારા ઘર ઉપર જે કપરો સમય ચાલી રહ્યો હતો એનો તે અંત આણ્યો છે. અને વિનંતી એટલી જ કરવાની કે ફરી મને કઈ સમજાતું નથી. આખી જિંદગી આ રીતે રહેશું? મહેક, જે થવાનું છે એને કોઈ નહીં રોકી શકે, તો શું આપણે આખી જિંદગી આમ ડરમાં રહેશું? પણ આપણને એટલીસ્ટ આગાહી મળી ગઈ હોય તો આપણે યોગ્ય પગલા લઈ શકીએ ને. અરે શેની આગાહી, આ તું શું બોલી રહી છે મહેક? અને જો ધારો કે તું ઘરના ઓલા ભાગમાં રહીશ અને આ ભાગમાં મને કઈ થઈ ગયું, હું પડી ગયો, મને વાગી ગયું, અપંગ થઈ ગયો, હું મરી ગયો, તો ગમે તેમ કેમ બોલો છો તમે? અને તું ગમે તેમ વિચારે છે, ગમે તે પગલા ભરે છે, એનું શું? બોલ ને મહેક, એવું કઈ થઈ ગયું તો તું શું પેલા બાબાને શોધીશ કે એ બાબાએ જઈ કહ્યું એનું તો બધું ઊંધું થઈ ગયું? એ બાબા લાવી શકશે મને પાછો? બોલ ને મહેક. એનફ, સ્ટોપ ઇટ નાઉ. નો મહેક, નાઉ યુ સ્ટોપ ઇટ. અરે મહેક, જે થવાનું છે એ થઈને જ રહેશે, અને જે ડર છે એ થઈ ગયું. અને જે છેલ્લી ઘડીઓમાં તું મારી સાથે નહીં હોય તો તું આખી જિંદગી તારી જાતને માફ કરી શકીશ? એ બાર સાથે તું રહી શકીશ? જ્યારે હર્ષ મરી ગયો ત્યારે તું નહોતી.
મને અને બહુ જ થયું છે. મહેક, હર્ષની વાત તદ્દન સાચી છે. તું સમજતો ખરી કે તું આ ઘરની સારી નરસી તમામ પરિસ્થિતિમાં ઢાલ બનીને ઊભી રહી છે. તને ભલે તારી પર વિશ્વાસ ના હોય, પણ અમને બધાને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આ મહેક બાબુ, માની વાત એકદમ સાચી છે, અને તમે હતા એટલે જ તો અમે અને અમારો અમારો સંબંધ સચવાઈ ગયો. હા ભાભી, જ્યાં સુધી તમે આ ઘરમાં છો ને ત્યાં સુધી સંકટ આવશે ને તોય પણ લાંબુ ટકશે નહીં. એવા ઘણા લોકો છે જે રાત દિવસ મોતથી લડતા હોય છે, ખાસ કરીને આપણા દેશની સરહદ પર. હા મહેક, ભૂસી નાખ, ભૂસી નાખ આ રેખા જે આ ઘરને, એના સંબંધોને અને એકબીજાના વિશ્વાસને તોડી રહી છે. ભૂસી નાખ બેટા. અને ભાભી, તમને અમારા બધાની કેટલી જરૂર છે એ તો ખબર નહી, પણ અમને બધાને તમારી જરૂર છે. મને તો ખાસ. અને મહેક, ભવિષ્યમાં કેટલો પણ અઘરો સમય આવે, આપણે બંને સાથે મળીને એનો સામનો કરશું. એકલા કરવા જશું ને તો તણાઈ જશું, અને સાથે મળીને કરશું તો તરી જશું. તમારી સાથેની જો એક પણ ક્ષણ હું ચૂકી ગઈ ને તો પેલો બાબો તો કામથી ગયો. હું તો કહું છું એ બાબો અત્યારે જ કામથી ગયો. મિયા બીબી રાજી તો ક્યા કરેગા બાબા.